સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ ફ્રી મટીરીયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કેટલા કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાનો છે સૌપ્રથમ એ ટોપિકનો લિસ્ટ જોઈએ જો પ્રથમ ટોપિક રહ્યો છું મિત્રો સો ટકા પ્રથમ ડોસ ધરાવતો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે લક્ષ્યમાં જણાવીશ આની સિવાય એની સાથે કેટલાક જે આ બોર્ડરના ઇશ્યુ છે એ તમને એટલી હિન્ટ આપી દઉં કેટલાક બોર્ડરના ઇશ્યુ પણ રહેલા છે તો એની વાત કરશું સેકન્ડ છે રાજસ્થાનમાં એક ટાઈગો રિઝર્વ કોરિડોર અસ એ ટાઈગર નો કોરિડોર હોય એટલે કે રસ્તા જે છે એનું નિર્માણ કરવાનું છે તો છે કોંગો નાડુ પ્રશ્ન ખાલી આટલો છે કે કોંગો નાડુ જે છે એને સંલગ્ન છે અથવા કયા રાજ્યના સંલગ્ન ટોપિક છે અને ચોથું છે મિત્રો એક ઇમ્પોર્ટન્ટ છે કેસરીયા બૌદ્ધ સ્તોક વિહાર વિશ્વનો સૌથી ઊંચનો સૌથી મોટો સ્તોક મનાય છે તો એની વાત કરવાના છીએ સ્વરૂપ હોય તો પ્રથમ ટોપિક રહેલો છે મિત્રો કે લદાખ જે છે એ હન્ડ્રેડ પર્સેન્ટ પ્રથમ ડોઝ કવરેજ ધરાવતો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે લદાખ કેન્દ્રશાસિત ભારતનો પ્રથમ એવો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે કે ત્યાં હન્ડ્રેડ પરસેન્ટ લોકોને જે છે એનો પ્રથમ ડોઝ જે અપાઈ ગયો છે

ત્યાં હોટેલ કામદાર હોય સ્થળાંતરિત મજૂરો હોય કે નેપાળમાંથી આવીને ત્યાં વસવાટ કરતા હોય આજીવિકા ચલાવવા માટે કે જોબ ને બધા કરતા હોય તો બધાને જે છે વેક્સિન જે છે આપવામાં આવી છે અને પહેલો ડોઝ જે છે બધાને આપી દીધો છે લદાખની વસ્તી ઓછી હોવા છતાં હવે એમ છે કે લદાખમાં વસ્તી કેટલી છે ને તો આપી શકાય ને પણ મિત્રોને વસ્તી ઓછી છે પણ ત્યાં વેક્સિન અપવા જવું ને એ પડકારજનક છે આખું પહાડી ક્ષેત્ર છે તો આ ક્ષેત્રમાં પડકારજનક પ્રદેશ આવેલા છે ખરાબ હવામાન છે અને વસ્તીના વિવિધ કેન્દ્રો હવે આવડું મોટું લદાખ હોય તો એક આયા રહેતો હોય એક આયા રહેતો એક આયા વસ્તી હોય તો બધાય જે છે પહોંચાડવું તો ખરા ને પ્લસ રસ્તાનું ડેવલપમેન્ટ આતે નડે છે ઉંચ નીચ વિસ્તાર આવે છે હવામાન ખરાબ હોય છે બરફ આવે છતાં એવી કઠોર પરિસ્થિતિની અંતર્ગત પણ લદાખે જે છે 100% એના પોતાના જે કેન્સર સ્પીરિસમાં પ્રથમ ડોઝ જે છે આપી દીધેલો છે એટલે કોઈ આ નાની સીધી ગણાતી નથી એમ ઘણી મોટી સીધી કહેવાય છે ઘણા વિસ્તારો પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે જેમ પર્વતીય ક્ષેત્ર હોય તો ત્યાં તો જે છે આ બધી વસ્તુ લઈને પહોંચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય માહિતી અનુસાર તમામ લાયક વય વહજૂથોમાં કુલ નેવ્યાસી હજાર ચારસોને ચાર લોકોને નેવ્યાશી હજાર ચારસો ને ચાર લોકોને પ્રથમ ડોઝ દેશી આપવામાં આવ્યો છે એમાંથી સાઠ હજાર નવસો ને છત્તીસ એક તો બીજો ડોઝ પણ અપાઈ ગયો છે એટલે જો હન્ડ્રેડ પરસેન્ટ વેક્સિનેશનની નજીક આવી છે સાવ પૂરું એમ ભારતમાં રસીકરણનો જે ત્રીજો તબક્કો શરૂ થયાના ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં રસીકર્ણ જેસી કરવામાં આવ્યું છે જે બીજો તબક્કો શરૂ થયો એના ત્રણ મહિનાનાથી ઓછા સમયની અંતર્ગત જે છે આખવા વેક્સિનેશન જે છે લદ્દાખમાં કરવામાં આવ્યું છે લદ્દાખમાં રહેતા લગભગ છ હજાર આઠસોને એકવીસ નેપાળી નાગરિકોને પણ રસી આપવામાં આવી છે જો ખાલી ભારતીય છે એવું નથી નેપાળી જે નાગરિક ત્યાં વસવાટ કરે છે એને પણ વેક્સિન જે જેશી આપવામાં આવેલી છે પણ લદ્દાખ તમે જો નવો મેપ રહેલો છે આ જે જમ્મુ અને કાશ્મીર જે એક રાજ્ય હતું વિશેષ બરાબર છે 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 એની આ જે નવો મેપ જમ્મુ અને કાશ્મીરનો અને લદ્દાખ છે આ જમ્મુ અને કાશ્મીર છે અને બાકી આ ભાગ જે છે એ લદ્દાખ રહેલો છે આખો પણ એક્ચ્યુઅલ કન્ડિશન પણ કઈક અલગ છે પણ હા અત્યારે ભારત સરકાર મુજબ આ મેપ આપણો લીગલ મેપ કહેવાશે આના સિવાય જે પણ વિવાદ છે એની પણ વાત કરી લઈશું લદ્દાખ જોઈએ તો લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ છે લદ્દાખ સ્થાપના ક્યારે થઇ હતી તો એકત્રીસ ઓક્ટોબર બે હજાર ને ઓગણીસ ના રોજ જે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ પસાર થયો તો જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ પસાર થયો એના દ્વારા જે છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસ ના રોજ જે એક નવા બે કેન્દ્રશાસિત પ્રદેશ બને છે એક છે લદ્દાખ અને બીજો છે જમ્મુ અને કાશ્મીર આસપાસના વિસ્તાર જોકે લદ્દાખ ના પૂર્વમાં તિબેટ સ્વાયત પ્રદેશ છે સરસ મજા આપણે ડ્રો કરીએ તો આજે અહીંયા લદ્દાખ આવે છે તો પૂર્વમાં ટીબેટ છે દક્ષિણે હિમાચલ પ્રદેશ છે પશ્ચિમમાં જમ્મુ અને કાશ્મીર છે તથા હા પશ્ચિમમાં જમ્મુ અને કાશ્મીર છે અહીં જે છે ગિલગિટ બાલ્ટિસ્તાન સરહદ છે લાસ્ટ ટાઈમ ડીઓએસઓ માં ગિલગિટ બાલ્ટિસ્તાન ઇશ્યુ હતો પ્રશ્ન હતો જો આ જે છે આ એક્ચ્યુઅલ મેપ છે અત્યારે આ મુજબ કન્ડિશન રહેલી છે હવે આખો જમ્મુ કાશ્મીર જ છે આ થઈ ગયું જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત શાસિત અને આ આખું થઈ ગયું ભાઈ લદાખ કેન્દ્રશાસિત પ્લસ એક્ચ્યુઅલ સ્ટેશન કઈક અલગ છે તો જે જમ્મુ કાશ્મીર છે કેન્દ્રશાસિત આટલું રહેલું છે આટલું રહેલું છે અને આ જે વિસ્તાર છે પીઓકે છે પાકિસ્તાન ઓક્યુપाइड કશ્મીર પીઓકે પાકિસ્તાન માં એને સ્વતંત્ર વિસ્તાર કહે છે બરાબર આઝાદ કાશ્મીર એવું કહે છે હવે જે લદાખ છે ને લદાખ આટલું લદાખ છે હવે આ ભાગ જે છે ને આમ ડ્રો કરીને તો આ ભાગ જે છે ને એને કહેવાય છે અક્ષાઈ ચીન અક્ષાઈ ચીન અને આમ વિસ્તાર છે આ પીઓ કે છે અને જમ્મુ અને કાશ્મીર આવે અને આજે જે વિસ્તાર લદ્દાખ રહેલો છે તો આ મુજબ કઈ ડિવાઇડ થયેલું છે તો જુઓ આ જે લદ્દાખ છે એના પૂર્વમાં તમે જુઓ તો તિબેટની આવે દક્ષિણે તમે જુઓ હિમાચલ પ્રદેશ છે અને પશ્ચિમે જમ્મુ અને કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાન આ ગિલગિટ બાલ્ટિસ્તાન કહેવાય ગિલગિટ બાલ્ટિસ્તાન તો એ ક્ષેત્ર જે છે એ આવેલા છે હવે લદ્દાખના ઉત્તરમાં કીધું એ મુજબ આના સિવાય તો કે કારાકોરમ રેન્જ કારાકોરમ પર્વત શ્રેણી તો આ જે લદ્દાખ છે એને અહીં જે છે કરાકોરમ પર્વત શ્રેણી પસાર થાય છે જ્યાં સિયાચીન ગ્લેસીયર થી સિયાચીન ગ્લેસીયર થી દક્ષિણ માં મુખ્ય હિમાલય સુધી જે ફેલાય છે એટલે કે અહિયાં સિયાચીન ગ્લેસીયર અહિયાં આવે જ્યાં અહીં ગ્રેટ હિમાલય આવે એની વચ્ચે જે છે આખો આ જે છે એ આવેલું છે કરાકોરમ થી મુખ્ય હિમાલય ની વચ્ચે આખો વિસ્તાર જે જોવા મળે છે લદ્દાક ના પૂર્વ છેડે નિર્જન અક્ષાય છે હવે જો આ લદ્દાખ છે આ લદ્દાક નો આ પૂર્વ છેડો કહેવાય આ પશ્ચિમ કહેવાય તો પૂર્વ છેડે જે છે એને નિર્જન કે જ્યાં કોઈ નથી એ પ્રકારનું આખું જે છે અક્ષાય ચીનના મેદાન જોવા મળે છે અક્ષય ચીન જે છે એ જોકે ઓગણીસો ભારત અને ચીનનું યુદ્ધ થયું હતું એમાં ભારતની હાર થાય છે તો ઓગણીસો જયારે ભારત હારી જાય છે તો એના ભાગ રૂપે જે અક્ષય ચીનનો વિસ્તાર તમે જોવો છો ને આ ચીન એની પોતાની પાસે રહે છે ઇન્ડિયાનો ભાગ રહેલો છે તો આ મુજબ લદ્દાખનું વિસ્તરણ રહેલું છે એના પછી સેકન્ડ ટોપિક જોઈએ તો રાજસ્થાનમાં ટાઈગર કોરિડોર શા સામાડે કરણમાં છે કે રાજસ્થાન સરકાર જે છે એ નવા પ્રસ્તાવિત નવા પ્રસ્તાવિત રામગઢ ટાઇગર રિઝર્વ આથી એક યાદ રાખજો મિત્રો આ ભારતમાં કુલ કેટલા ટાઇગર રિઝર્વ છે હવે ઓ પ્રશ્ન આવે તો યાદ રાખજો કે ભારતમાં કુલ 52 ટાઇગર રિઝર્વ છે કેટલા છે 52 છે ઘણી બુકમાં 50 જોવા મળશે પણ નવા બે જાહેર કર્યા છે બી એડ કરેલા નહીં હોય પણ કરંટની દ્રષ્ટિએ યાદ રાખો તો કેટલા થઈ ગયા છે 52 થઈ ગયા છે તો તમારે જે નવા 51 અને 52 મુજે તો 52 તો છે જ કે રામગઢ ટાઇગર રિઝર્વ પણ 51મો વાઘ અભયારણ્ય કયું છે એ જણાવજો એ ઓલરેડી મેં એકવાર મે કરંટમાં પણ લીધેલું છે તો નવા પ્રસાઈદ રામગઢ ટાઇગર રિઝર્વ એક છે રણથંભોર ટાઇગર આ તો જૂનું છે રણથંભોર ટાઇગર રિઝર્વ અને એક છે મુકુન્દ્રા હિલ્સ ટાઇગર રિઝર્વ ને જોળતો એક ટાઇગર કોરિડોર જાહેર બનાવવાની વાત કરેલ છે એટલે કે રામગઢ ટાઇગર રિઝર્વ રણથંભોર ટાઇગર રિઝર્વ અને મુકુન્દ્રા હિલ્સ ટાઇગર રિઝર્વ છે આ ત્રણેયને જોડતો એક રસ્તો જેમ કે અહીંયા આવે છે રણથંભોર એ કાયતો આમ જે છે આખો જોડો તો એક રસ્તો જે છે આ રીતે આમ બનાવવાની વાત જે છે કરેલી છે અને એ છે આ ટાઇગર કોરિડોર વન્ય પ્રાણી કોરિડોર ના સંદર્ભમાં વાત કરીએ તો વન્ય પ્રાણી અથવા તો પ્રાણી કોરિડોર ના બે જુદા જુદા રહેઠાણો વચ્ચે પ્રાણીઓ માટે સલામતી માર્ગની ખાતરી કરવા માટે સ્થાપિત કરવામાં આવે છે જેમ કે હાથી કોરિડોર હોય એ જ રીતે આ શું છે તો કે વાઘ કોરિડોર છે એમાં શું કરે કે જેમ કે આપણે કીધું કે ત્રણ વિસ્તાર વાઘના અલગ અલગ રહેઠાણ જગ્યા છે તો વાઘ અહીંથી અહીં આવે અહીંથી અહીં જાય અહીંથી અહીં જતો હોય તો એને સલામતી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના ક્ષેત્ર જ્યાં વિકા પોતાનું નિવાસસ્થાન રહેલું છે તે ટ્રાન્સફર થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજાથી ત્રીજા જાય જ્યાં એના નિવાસ સ્થાન રહેલા છે તો એ સમય દરમિયાન એને કંઈ મુશ્કેલી ન આવે એના માટે જે છે આ ટાઈગર રિઝર્વ જે છે બનાવવામાં આવતા હોય છે બે હાજર ને માં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જેને ટૂંકમાં NTCA કહીએ છીએ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી એ તો NTCA વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા WWF વાઇલ્ડ લાઇફ છે ઇન્ડિયા ની જે શાખા છે એના સહયોગ થી દેશભર 32 મોટા કોરિડોર મેપિંગ કર્યું હતું જો જે NTCA બરાબર નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી NTCA છે રહેલ છે એને વર્લ્ડ હા વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા મોટા બત્રીસ આવા વાઘના કોરિડોરની ઓળખ કરી કે ક્યાં ક્યાં જે છે વાઘ જે છે એ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર બીજાથી ત્રીજા જાય આવા કોરિડોર કેટલા રહેલા છે ટોટલ બત્રીસ મોટા કોરિડોરની પસંદગી કરી અને મેનેજમેન્ટ જે છે એક વાઘ સંરક્ષણ યોજના દ્વારા અંતર્ગત કરવામાં આવે છે રાજ્યો સંરક્ષણ અધિનિયમ ઓગણીસો એની હેઠળ વાઘ સંરક્ષણ યોજના રજૂ કરવી જરૂરી છે હવે એમને કે સિક્કી કર્યું જે પણ રાજ્યમાં વાઘ જોવા મળે છે વાઘ રહેલા છે તો એને જે છે આ નાઇન્ટીન સેવન્ટી ટુ એફ એની કલમ ના આધારે મિત્રો ફરજિયાત વાઘ સંરક્ષણ યોજના રજૂ કરવી પડે છે અને આ યોજના દ્વારા જે કીધું ને મોટા બત્રીસ વાઘ પોઇડોનું મેપિંગ કરાયું હતું ઓળખ કરાઈ હતી એવું સંચાલન મેનેજમેન્ટ જે છે કરવામાં આવે છે રાજસ્થાનમાં કેટલાક અન્ય સંરક્ષિત ક્ષેત્રો પણ આવેલા છે પૂછી શકે છે એવન તમે RFO ની છેલ્લી એક્ઝામ જોશો તેમાં પૂછેલા પણ છે તો એક છે કેવલાદેવ નેશનલ પાર્ક કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે આવેલ છે ભરતપુર ખાતે એક છે સજ્જનગઢ वन्य પ્રાણી અભયારણ્ય આવેલ છે ઉદયપુર ખાતે અને એક છે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય ચંબલ જે છે ને ચંબલ નદી તો રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય હવે એનો વિસ્તાર છે રાજસ્થાનમાં છે મધ્યપ્રદેશમાં છે અને યુપીમાં છે આ તમે ડ્રો કરીએ છીએ આપણે તો આયા આવેલું છે કે આયા એમપી આવે રાજસ્થાન એ આવે અને ઉપર જે છે યુપી આવે તો ત્રણેય રાજ્યોનો જે ત્રિકોણીય જંકશન ઉપર જે છે રાષ્ટ્રીય ચંબલ અભ્યારણ જે છે આવેલું છે હવે આ tiger conservation status ઉપર વાત કરીએ તો જે wild life protection act છે WPA wild life protection act ninety seventy two એના અંતર્ગત અનુસૂચિ એક માં છે અનુસૂચિ એક માં હોય એટલે ભાઈ એના ઉપર ધ્યાન આપવાનું જોઈએ છે ની જરૂર છે આના સિવાય એના શિકાર ઉપર જે છે પ્રોહિબિશન છે એનો વેપાર કરી શકાય નહીં પછી IUCN international union for કન્ઝર્વેશન of nature એનું જે રેડ લિસ્ટ છે એમાં એ જોખમી કેટેગરીમાં છે એન્ડેન્જર કેટેગરીમાં છે વન્ય પ્રાણી અને વનસ્પતિ લુપ્ત થતી પ્રજાતિઓના આંતરરાષ્ટ્રીય વેપાર પર સંમેલન જેને આપણે ટુકમાં સાઇટ્સ કહીએ છીએ સાઇટ્સ કહીએ છીએ એના પણ પરસિસ્ટ એક્માં છે એટલે કે વાઘનો જે છે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નહી થઈ શકે નહી ગેરકાયદેસર કાયદેસર રીતે વેપાર નહી થઈ શકે નહી તો સાઇટ્સના એકમાં જ લિસ્ટ એકમાં છે આના સિવાય આઈઓસીએના જોખમ એટલે કે એન્ડેન્જર કેટેગરીમાં છે અને ટુ એક વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ બરાબર એની અંતર્ગત અનુસૂચિ એકમાં છે વાત કરીએ તો પ્રોજેક્ટ ટાઈગર મિનિસ્ટ્રી ઓફ એન્વાઇમેટ ચેન્જ મિનિસ્ટ્રી ઓફ કેન્દ્ર સરકાર દ્વારા ચાલવામાં આવતી હોય બરાબર છે એવી યોજના છે જે ભારતના નિયુક્ત વાઘ અભયારણ્યમાં વાઘના સંરક્ષણ માટે રાજ્યોને કેન્દ્રીય સહાય પૂરી પાડવા માટે ઓગણીસો માં જે છે રજૂ કરવામાં આવી હતી જો નાઇન્ટીન સેવન્ટી ટુ પ્રોટેક્શન ઓફ વન્ય વન્ય વન્યજીવન બરાબર છે સંરક્ષણ એક્ટ આવે છે લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર રજૂ થાય છે એના એક વર્ષ પછી જ ઓગણીસો ની અંતર્ગત આ પ્રોજેક્ટ ટાઈગર ઇન્ટ્રોડ્યુસ થાય છે અને એની અંતર્ગત છે નવા નવા વાઘ અભયારણ્ય બનાવવામાં આવશે જે વાઘનું સંરક્ષણ કરી શકાય અને એના માટે જે રાજ્યમાં આવા વાઘ અભયારણ્ય હોય એને જે છે કેન્દ્ર તરફથી જે છે સહાય પણ પૂરી પાડવામાં આવશે જેથી એના વાઘને બચાવી શકાય અને કન્ઝર્વ કરી શકાય આ પ્રોજેક્ટનું સંચાલન જે છે ને એ એનટીસી નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી જે છે એના દ્વારા કરવામાં આવે છે તો એનટીસીએ વિશે પણ માહિતી મેળવી લઈએ એ પણ જે એનટીસીએ છે એ પણ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે વૈધાનિક એટલે એક સ્ટેચ્યુટ કાયદો બનાવીને પસાર કરેલી હોય વૈધાનિક સંસ્થા રહેલી છે ટાઇગર ટાસ્ક ફોર્સ એની ભલામણો બાદ જો એક આવી ટાઇગર ટાસ્ક ફોર્સ બનાવેલી હતી જ્યાં NTCA છે ને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એની પહેલા હતી ટાઈગર ફોર્સ તો આ ટાઈગર ફોર્સ ની ભલામણ કરી કે ભાઈ એક આવી સંસ્થા હોવી જોઈએ કે આ વાઘના સંરક્ષણ ઉપર કાર્ય કરે તો એની ભલામણો પછી બે હજાર ને પાંચ માં જે છે આ NTCA ની સ્થાપના કરવામાં આવી હતી તેને સોંપવામાં આવેલી શક્તિઓ અને કાર્ય અનુસાર એટલે કે NTCA પાસે જે શક્તિ છે કાર્ય છે એની અંતર્ગત તમે જુઓ તો કે વાઘના સંરક્ષણને મજબૂત કરવા માટે વર્ષ બે હજાર છ માં જે સુધારેલો બે હાજર છ માં જે સુધારેલો જે વન્યજીવ જીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર છે એની જોગવાઈઓ હેઠળ એની રચના જે છે કરવામાં આવી છે એટલે કે જો સ્થાપના એન ની જે છે એ બે હાજર પાંચ માં હવે એની અંતર્ગત જે પણ જોગવાઈઓ ની હશે જે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક એમેન્ડમેન્ટ બરાબર સુધારો કરીને બે હાજર છ માં જે નવો આ ડબલ્યુ એટલે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક રજૂ થયું જે નવી ભલામણો છે એના આધાર જે છે આ પોતાના કાર્ય જે છે નક્કી કરે છે એના પછીનો એક પ્રશ્ન ટોપિક જે મિત્ર કોંગો નાડુ પેલો પ્રશ્ન આ શું છે ક્યાં આવેલ છે તો કોંગો નાડુ એક નામ છે અને એનો ઉપયોગ સામાન્ય પશ્ચિમ તમિલનાડુના વિસ્તારમાં મોટા ભાગે થાય છે ક્યાં આવે જેમ કે જો આ તમિલનાડુ છે આપણે આમ ડ્રો કરીએ તો આ એમ ડ્રો કરીએ તો આ પશ્ચિમ તમિલનાડુ આ એનું ક્ષેત્ર છે જો આ તમિલનાડુ છે આખું આ રીતે અહીંયા આવી જાય આ કેરળ આવી જાય આ રીતે ઉપર આવી જાય કર્ણાટક તો પશ્ચિમ તમિલનાડુ તો આ પશ્ચિમ તમે જે આ ક્ષેત્ર જુઓ છો ને આ ક્ષેત્ર માટે શબ્દ જે વપરાય છે. તો ઉપયોગ સામાન્યતા પશ્ચિમ તમિલનાડુના વિસ્તાર માટેનો ઉપયોગ થાય છે હવે તે તો ન તો પિનકોડ છે બરાબર છે ન તો આ જગ્યા આખી જે આપણે જોયું ને કોંગુ નાડુ તો ન તો આ કઈ કઈ જગ્યાનો કોઈ પિનકોડ છે કોઈ એટલે કોઈ પિનકોડ છે નહીં પિનકોડ નથી આના સિવાય તો કે ન તો કોઈ વિસ્તારને ઔચેક રીતે નામ આપવામાં આવ્યું છે એનું પર્ટિક્યુલર કોઈ નામય નથી આપણે કેમ કહેતા હોય કે જે સોસાયટીમાં રહેતો હોય તે સોસાયટી હોય તાલુકો હોય ગામ એનું નામ હોય અહીં એવું કંઈ નામય નથી આ કોંગો નાડુ એવું કોઈ નામ છે નહિ આમ તો છતાં એમ થાય કે કોંગો નાડુ નામ મળે તો કે પ્રાચીન ઇતિહાસ ની સાથે સંકળાયેલો છે હવે જે તમિલનાડુ નો પશ્ચિમ ભાગ જો એનું નામ જે કોંગો નાડુ નથી તમે જો કે અહીં આપણે ચોખ્ખું કહીએ છીએ નીલગિરી કહેતા હોય કોઈમ્બતુર કહીએ છીએ બરાબર તો પર્ટીક્યુલર નામ આપેલા છે પણ કોંગો નાડુ જે એડિંગ છે એવું કોઈ અહીંયા નામ છે નહીં તમિલ સાહિત્ય જે રહેલું છે એની અંતર્ગત પ્રાચીન તમિલનાડુના તમિલનાડુના પાંચ પ્રદેશોમાં એક ઓળખવામાં આવતું પ્રાચીન સમયે તમિલનાડુના પાંચ ભાગ હતા અને પાંચ ભાગમાંથી એક ભાગને જે છે આ કોંગુ નાડુ કહેવાતું હતું જો આ તમિલનાડુ રહ્યું છે તો આ એક બે ત્રણ ચાર આ રીતે અને આ પાંચ તો પાંચ પાંચ ભાગ હતા એમાંથી એક ભાગને જે છે મિત્રો આ કોંગુ નાડુ તરીકે ઓળખવામાં આવતા હતા આના સિવાય કે સંગમ સાહિત્ય સાઉથ ઇન્ડિયન સાહિત્ય માં ખાસ કરીને તમિલ તો કે સંગમ સાહિત્યમાં કોંગુ નાડુનો ઉલ્લેખ એક અલગ વિસ્તાર તરીકે કરવામાં આવ્યો છે કોંગુનાથનો ઉલ્લેખ અલગ વિશે કે સંગમ સાહિત્ય માં હતો પછી જે છે કે અલગ સસ્પેલી અથવા તો આ જે કોંગુનાડુ નામની એ તે જગ્યા રહેલી નથી પણ એનો એક જમાનામાં ઉલ્લેખ હતો એની થોડીક માંગ આવે છે આ કોંગુનાડુ ની એટલા માટે કરંટ હતું આ નામ તમિલનાડુના ઓબીસી સમુદાય કોંગો વેલાલા ગુંડર કોંગો વેલાલા ગુંડર એનો બરાબર છે આ નામ જે છે આ કોંગુનાડુ એ તમિલનાડુની અંદર જે ઓબીસી સમુદાય કોંગુ વેલાલા ગુંડર છે એ રાજ્યના આ ક્ષેત્રમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે એટલે કે આ ક્ષેત્રની અંતર્ગત આજે કંગો એ ખૂબ વધારે રહે છે અને એના દ્વારા આની માંગ ઉઠી છે નાડુની એના પછી જોઈએ તો મિત્રો બિહારમાં આવેલો કેસરિયા બૌદ્ધ સ્તૂપ એની વાત કરીએ શા માટે કરંટમાં તો શું વિશેષતા છે તો કે બિહારના પૂર્વ ભાગમાં આવેલ ખાસ કરીને ચંપારણ જિલ્લા હોય બિહારના પૂર્વ ચંપારણમાં વિશ્વ પ્રસિદ્ધ કેસરીય બુદ્ધ સ્તૂપ આવેલ છે જે જિલ્લાના કેટલાક ભાગોમાં પુર બાર ડૂબી ગયો છે તો જો આ કેસરીય બૌદ્ધ સ્તૂપ છે અને જે પુર આવે છે બિલા બિહારમાં તો આપણે જાણીએ પુર વધારે આવે છે તો જેવું પૂર આવ્યું તો ઘણો બધો વિસ્તાર દિવસથી ડૂબી ગયો છે ઇવન જે ઇન્ડિયન આર્કોજ સર્વે હોય એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ છે એને એને મહત્ત્વનું રાષ્ટ્રીય સુરક્ષિત સ્મારક પણ જાહેર કરેલ છે એટલે કે ઇમ્પોર્ટન્સ રાષ્ટ્રીય મહત્ત્વનું સુરક્ષિત સ્મારક પણ જાહેર કરેલું છે હવે થોડોક આના વિશે માહિતી મેળવી લઈએ તો કે આ સ્તૂપ એ વિશ્વનો સૌથી ઊંચો અને સૌથી મોટો સ્તૂપ બૌદ્ધ સ્તૂપ મનાય છે જો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ થઈ ગયું કે વિશ્વનો સૌથી ઊંચો અને સૌથી મોટો બૌદ્ધ સ્તૂપ ક્યાં આવેલો છે તો બિહારમાં કયો છે તો યાદ રાખો કેસરિયા સ્તૂપ રહેલ છે તે બિહારના પૂર્વ ચંપાણ જિલ્લામાં પટનાથી એકસો દસ કિલોમીટર દૂર છે ઠીક છે કંઈ જવું નહીં ઘેરાવો કે ચારસો ફૂટ છે અને એકસો ચાર ફૂટની ઊંચાઈ છે ઠીક છે કંઈ જવું નહીં યાદ રાખો તો યાદ રાખી શકો એકસો ચાર ફૂટ એની ઊંચાઈ છે હા એનું બાંધકામ ક્યારે થયું છે ઇમ્પોર્ટન્ટ છે તો એના ઇતિહાસ ઉપર જોઈએ તો સ્તૂપ નું પહેલું બાંધકામ એનો મતલબ આને renovate કરેલો હશે તો સ્તૂપ નું પહેલું બાંધકામ જે છે ઈસવીસન પૂર્વે ત્રીજી સદી નું છે ઈસવીસન પૂર્વે ત્રીજી સદી છે એટલે કે આજથી થી આજ અંદાજે ચૌવીસો વર્ષ પહેલા ત્રીજી સદી નું છે અને મૂળ કેસરિયા સ્તૂપ અશોક લગભગ ઈસ્વીસન પૂર્વે બસો પચાસ નો સમય છે જો મૂળ કેસરિયા સ્તૂપ જે છે એ અશોક ના સમય છે ચંદ્રગુપ્ત મૌર્ય નો આખો વંશ છે ને એમાં અશોક તો અશોકના સમયનો જે છે આ કેસરિયા સ્તુપ રહેલો છે તમને ખબર છે કે અશોકે એસી હજાર જેટલા કારણ કે અશોકના સ્તંભ જે સ્તૂપ રહેલો છે એની આસપાસના વિસ્તારની અંતર્ગત અથવા તો એ વિસ્તારની સ્તૂપની અંદરના વિસ્તારમાં જે અશોકના જે સ્તંભ હતા ને એને ટોચ એટલે કે ઉપરના જે અવશેષ હતા ને એથી મળ્યા છે

ઈસવીસન થી લઈને સાતસો ની વચ્ચે ગુપ્ત વંશના સમયગાળાનો રહેલો છે બનાવ્યો તો મૌર્યએ બરાબર અત્યારે જે સ્તૂપ જોવા મળે છે એ ગુપ્ત સમયનો રહેલો છે અને તે ચોથી સદીના શાસક રાજા ચક્રવર્તીથી સંબંધિત હોય શકે છે આવી સંભાવના દેખાય છે સ્તૂપનો ટેકરો એ બુદ્ધના સમયમાં ઉદ્ભવ્યો હશે કારણ કે તે વૈશાલીના લીચવીઓ દ્વારા ભિક્ષા વાટકી ભિક્ષાવાટકી એટલે કે બુદ્ધ દ્વારા માં આપવામાં આવેલા વાટકી એટલે કે ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલા રાખવા માટે આ આ જે 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 છે 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 સ્તૂપ સ્તૂપ બાંધવામાં આવ્યો હશે એ વર્ણન સાથે જોડાયેલું ઘણી રીતે એમ તો સ્તૂપનો ટેકરો જે છે ટેકરો એટલે ઉપરનો આખો ભાગ જેવું જે દેખાય છે ઊંચો આખો વિસ્તાર એ જે છે એ બુદ્ધના સમયમાં ઉદ્ભવ્યો હશે કેવી ખબર કેવી રીતે ખબર પડે તો કે વૈશાલીના જે લીછવીના રાજાઓ હતા બરાબર છે લીછવીઓ દ્વારા લીટીઓ દ્વારા ભિક્ષા વાટકી રાખવા માટે બાંધવામાં આવેલા સ્તૂપના વર્ણન સાથે ઘણી રીતે સંબંધિત છે તો વૈશાલીના લીટીઓ દ્વારા જે ભિક્ષા વાટકી રાખવામાં આવતી હતી એટલે કે બુદ્ધ દ્વારા આપવામાં આવેલી વાટકીઓની બધું એમ તો એનું જે સાહિત્ય મળે છે ને એનું જે સાહિત્ય મળે છે કે ભાઈ આ રીતે આપવામાં આવતું હતું આ સમય હતો તો આ પ્રકારની જે ભિક્ષા વાટકી જે છે એ આ સ્તૂપ સાથે સંકળાયેલ છે ત્યાં એના એનું વર્ણન જે છે એ મળે છે આ સ્તૂપ સાથે સ્તૂપમાં તો હવે આ બધી ચર્ચા વિચારણા તમે જુઓ આ આજે ભિક્ષા વાટકી છે એની વાત બધી થઈ હતી વૈશાલીઓ દ્વારા એ સમયે કે ભગવાન બુદ્ધ હતા અને પણ એવી જ માહિતી મળે છે તો એમ કહી શકાય કે બુદ્ધ ના સમયે જે છે આ ટેકરો જે છે એ કદાચ એનું નિર્માણ થયેલું હશે પ્રાચીન સમયમાં કેસરિયા મૌર્ય અને લીચવીઓના શાસન હેઠળ હતું આજે જે બિહાનુ કેસરીયા જે છે એ પ્રાચીન સમય મૌર્ય અને લિચ્છવીના શાસન હેઠળ હેઠળへと તો લિચ્છવીઓ દ્વારા જે આ ભિક્ષા વૃત્તિ ની આખી હતી ભિક્ષા જોઈને આપણે ભાઈ ભિક્ષા વાટકી તો એ એની એનું જે ઇતિહાસ છે લિચ્છવીઓ સાથે સંકળાયેલો છે અને આ સ્તૂપ જે છે એમાં પણ આ પ્રકારના ઇતિહાસનું વર્ણન મળે છે તો એનો મતલબ એમ કે બુદ્ધની સાથે સંકળાયેલું સ્થળ આ બુદ્ધના સમયનું સંકળાયેલું સ્થળ છે બે મહાન વિદેશી મુસાફરો એકનું નામ છે ફાહિયાન અને એક છે હ્યુએન સાંગ તો હેન સાંગ જુઆન ઝાંગ અને ફેક્સિયન તેના પણ નામ જ છે તો ફાહિયાન અને હ્યુએનસાંગ કહીએ છીએ એ પ્રાચીન સમયમાં આ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમની મુસાફરી રસપ્રદ અને માહિતીપ્રદ વિગતો રજૂ કરેલી છે તો આ જે વિદેશી મુસાફરો હતા એને પણ અહીંયા જે છે આવેલા હતા કેસરિયા સ્તૂપ ઉપર કુષાણ વંશના પ્રખ્યાત સમ્રાટ કનિષ ઈસવીસન 30 થી લઈને 375 ની મુહરવાળા સોનાના સિક્કાઓની શોધ એ કેસરિયાના પ્રાચીન વારસાનો વધુ સમૃદ્ધ બનાવે છે તો જો સમ્રાટ કનિશ એની મોહર વાળા જે છે સોનાના સિક્કાની શોધ જે થઈ છે એ પણ આ કેસરિયા નજીક જ થઈ છે તો એ વધુ હજુ વધારે એનો ઇતિહાસ પ્રાચીન ઇતિહાસ કેસરિયાનું જે છે વધારે મજબૂત બનાવે છે હવે શોધ ક્યારે થાય તે એકચ્યુઅલી પરફેક્ટ તો કે અઢારસો ને ચૌદની અંતર્ગત કર્નડ મેકેન્સીના નેતૃત્વમાં શોધ બાદ જે છે સંશોધન શરૂ થયું જો એક શોધ હોય અને કોને સુઈધું એ અને પછી એની અંદર અંતર્ગત સંશોધન ક્યારનું છે નથી શું આવેલું છે એ સંશોધન કહેવાય તો શોધ બાન સંશોધન શરૂ થયું ઇવન એના પછી કનિંગહામ જનરલ કનિંગહામ દ્વારા અઢારસો એકસઠ માં એનું ખોદકામ જે છે કરવા બે પ્રકારે ખોદ હોય એક જે છે હોરિઝન્ટલ એક વોર્ટિકલી હોય હોરિઝન્ટલથી એ ક્ષેત્રની એ સંશોધનની માહિતી મળે અને વર્ટીકલ તમે ખોદવા જાઓ છો તો એના અલગ અલગ સમયની માહિતી મળતી હોય છે તો આવું આખું ખોદવાનું કામ હોય છે બરાબર તો એ મુજબ જે છે ખોદકામ કરવામાં આવ્યું છે અને ઓગણીસો અને અઠ્ઠાણુંમાં વિદ કે કે મોહમ્મદ દ્વારા વ્યાપકપણે જે છે આ કેસરીય સ્તૂપનું જે છે સંશોધન એ બધું કરવામાં આવેલ છે આના સિવાય બિહારના કેટલાક હજી પ્રખ્યાત સ્થળ છે એક્ઝામ તરીકે મહાબોધિ ટેમ્પલ અને નાલંદા વિદ્યાલય અથવા તો મહાવિહાર અને આ બંને જે છે એ યુનેસ્કોના વર્લ્ડ હેટેજમાં સમાવિષ્ટ છે આના સિવાય હજી એક છે બિહારમાં ભાઈ રોહતાસગઢનો કિલ્લો પણ આવેલો છે મિત્રો તો આ સાથે આશુકંઠપ્રશ્વિ પૂર્ણ થાય છે આજના લક્ષ્યમાં તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો આપ જણાવી શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરો તમારા મિત્ર સુધી પહોંચવાના કોશિશ કરો ફરી મળીએ નવા ટોપિક સાથે થેન્ક યુ